નમસ્કાર મિત્રો, હું વાળા ભાવના લોકસભાના ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર લખતરથી અમારા રિપોર્ટર કૌશલ જોશી સાથે. લખતર રેલવે સ્ટેશનની ટિકિટ બારી પાસે પોપડા પડતા હોવાના ન્યૂઝ આવતા રેલવે વિભાગ દ્વારા નવું રેલવે સ્ટેશન બન્યાના ટૂંક સમયમાં રેલવેની ટિકિટ લેવાની બારી પાસે પોપડા પડતા હતા તેવા ન્યૂઝ આવતા રેલવે તંત્ર સફાળું જાગ્યું હતું અને રિપેરિંગ શરૂ કરાવ્યું હતું. રેલવે સ્ટેશન ગયેલ સિનિયર સિટીઝનને જાણવા મળ્યું હતું કે રેલવે વિભાગ દ્વારા પોપડા ખેરવી થોડાક થીગડા મારી સંતોષ માન્યો છે. આથી તેઓ રોષે ભરાયા હતા અને જણાવ્યું કે કદાચ નવું રેલવે સ્ટેશન બને ત્યાં સુધીમાં ટિકિટ બારી પાસે અકસ્માત બનશે તો જવાબદાર કોણ? યોગ્ય રીતે ધાબાની મરમ્મત કરાવી નહીં હોવાનું જણાવી રોષ વ્યક્ત કર્યો હતો. ભારત માતા કી જય. હવે મીડિયામાં થોડાક ટાઈમ પહેલા સમાચાર આવ્યા હતા કે રેલવે સ્ટેશન ઉપર ટિકિટ બારી પાસે પોપડા પડેલો છે આ તે, અને ત્વરિત ગતિએ એ કામ ઉપાડ્યું હતું. પણ જાણવા મળ્યું છે ફાગડ થીગડ જ કર્યું છે, કાંઈ પણ વ્યવસ્થિત કામ કર્યું નથી કે હવે નવું રેલવે સ્ટેશન બનાવવાનું છે. એટલે ભાઈ આ નવું જ બનેલું હતું. કોન્ટ્રાક્ટરો લાખો રૂપિયા ખાઈ ગયા અને પ્રજાના ટેક્સના પૈસા આ રીતે વેડફાય છે તો કોન્ટ્રાક્ટરને જાણો ને કે ભાઈ આવું કામ કેમ કર્યું. પાછું નવું રેલવે સ્ટેશન એટલે નવા પૈસા આવે એટલે નવું ખાવાનું મળે, આ સિવાય બીજું કંઈ કરવાનું જ નથી. હા, અહીંને શું વાંધો છે, એ ધાબાનું બધું પ્લાસ્ટર કાઢી નાખે ને ફરે નવે નવેસરથી પ્લાસ્ટર કરે એટલે સારું થઈ જાય. બાકી આખું નવું રેલવે સ્ટેશન બનાવવાની કંઈ જરૂર નથી, કારણ કે અમને નવું કામ ઉખાડે એમાં નવા પૈસા મળે. આમની દાનત જ છે, પૈસા સમું જ લક્ષ છે. કોઈને સારું કામ કરવું નથી, પ્રજાલક્ષી કામ કરવું નથી. પ્રજાના ટેક્સના પૈસા આમ ચાવ કરી દેવા છે. લખતરની અંદર અમે જોયું છે કે 8-10 કરોડની અંડરગ્રાઉન્ડ પાઇપલાઈન, હવે એના પૈસા એ 8-10 કરોડ ચાવ થઈ ગયા. એટલે આ સરકાર આવું જ ગોતે છે, નવું કામ કાઢો એટલે એમાં જે પૈસા ફાવે એટલે એ જલસા. એમને કામ તો સારું થાય છે, નથી થતું વ્યવસ્થિત થાય છે, કોઈ જોવા વાળું જ નથી. હવે પ્રજા જો જાગે ને તો આ બધા ભ્રષ્ટાચારીઓ ભાગે. અસ્તુ, ભારત માતા કી જય. તો જોતા રહો લોકસભાના ન્યૂઝ, ફરી મળશું નવા સમાચાર સાથે.